રાજકોટની બાપા સીતારામ ગૌશાળામાં ગૌ માતાના મૃત્યુ અંગે ગૌરક્ષક દળ દ્વારા રાજકોટ કમિશનર સાહેબને આવેદન આપવામાં આવ્યું. તારીખ 28/11/2019 ના દિવસે ઓફિશિયલ 30 ગૌ માતાના મરણ થયેલ છે. જો કે તે આંકડો તેના કરતા વધુ છે. સંચાલકો દ્વારા મૃત્યુનું કારણ ઝેરી ઘાસચારો ખાવાને લીધે થયેલ છે, તો તે જ ઘાસચારો અન્ય જગ્યાએ પણ ગયેલો હતો પણ ત્યાં તેની અસર થયેલ નથી, તો શું આ કારણ સાચું હોઈ શકે? આ ગૌશાળામાં ગાય માતાને ગૌ વંશનું બારોબાર વેચાણ પણ થઈ રહ્યું છે તેવી વિગતો આવેલી છે. પૂછપરછ કરવા જતા મહિલા સંચાલક દ્વારા ગાડો આપવામાં આવે છે અને માર મારવાની ધમકી દેવામાં આવે છે. હાલમાં ત્યાં 200 થી પણ વધુ ગૌ માતા અને ગૌ વંશ રહેલા છે, તો જો હવે તેમને કંઈ પણ થશે તો તેમની સમગ્ર જવાબદારી રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની રહેશે. ગૌરક્ષક દળ દ્વારા માંગણીઓ કરવામાં આવી હતી કે બાપા સીતારામ ગૌશાળામાં રહેલી 200 જેટલી ગૌ માતાઓને યોગ્ય ગૌશાળામાં સ્થળાંતર કરી યોગ્ય જગ્યાએ ખસેડવા અને આ ગૌશાળાનું રજિસ્ટ્રેશન રદ કરવામાં આવે. ગૌ માતાના મૃત્યુ પાછળ જવાબદાર વ્યક્તિઓ પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને તેમના સંચાલક પર બેદરકારી બદલ કેસ દાખલ કરવામાં આવે. એક જ જગ્યાએ 2 ગૌશાળાના નામ આપી આવક ઊભી કરવાનો ખોટો સ્ત્રોત ઊભો કરેલ છે, તો તે ખોટા સ્ત્રોતને બંધ કરાવી આપવા ગૌરક્ષક દળે વિનંતી કરી હતી. આ ઉપરાંત ગૌરક્ષક દળના સભ્યોએ માંગણી કરી હતી કે શનિવાર તથા રવિવાર રજા હોવા છતાં પણ ગૌ માતાઓને પકડવામાં આવે છે અને કોર્પોરેશનને ચોપગા પ્રાણીઓને પકડવાના હોય છે, તો ફક્ત ગાય માતાને જ કેમ પકડવામાં આવે છે? શું ગાય માતાને રોકડમાં વેચવામાં આવે છે એટલા માટે તેમને જ પકડવામાં આવે છે? ગાય માતાને તેમના માલિકો છોડાવી શકે તે માટે જે છોડાવવા માટેના નિયમો ખૂબ જ કડક છે તે હળવા કરવામાં આવે. બની શકે તો હાજર દંડ લઈ છોડી મૂકવામાં આવે, જેથી તેના માલિકો તેને છોડાવી શકે તો ફરી આવી ઘટનાઓ ના બને. શહેરમાં નાના નાના પ્રશ્નો હોય તો પણ કોર્પોરેશનના વાહન પહોંચી શકતા નથી, પરંતુ બાપા સીતારામ ગૌશાળાએ તેમના વાહનો તત્કાલિત કઈ રીતે પહોંચી જાય છે? શું આ કાર્યમાં કોર્પોરેશનના અધિકારીઓ પણ સંડોવાયેલા છે? જો આ ઉપરોક્ત માંગણીઓ સ્વીકાર કરવામાં નહીં આવે તો ગૌ રક્ષકો અને ગૌ પ્રેમીઓ તથા માલધારીઓ દ્વારા આગળ જતા ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું હતું. મારું નામ છે કલ્પેશ ગમારા. આજરોજ ગૌરક્ષા દળ અને રાજકોટની જુદી જુદી ધાર્મિક સંસ્થાઓ દ્વારા કમિશનર સાહેબને આવેદન આપવા આવ્યા છીએ કે જે બાપા સીતારામ ગૌશાળા છે ત્યાં 50 થી વધુ ગૌ માતાના મૃત્યુ થયેલા છે, તો અમે વિનંતી કરવા છે કે આ ગૌશાળા પહેલાંથી જ વિવાદાસ્પદ ગૌશાળા રહેલી છે, તો આ ગૌશાળાનું તાત્કાલિક ધોરણે રજિસ્ટ્રેશન રદ થાય અને ત્યાં 250 થી વધુ હજી ગૌ માતાઓ ત્યાં રહેલા છે, તો આ ગૌ માતાને વ્યવસ્થિત કોઈ જગ્યાએ ફાળવી અને તેનું રજિસ્ટ્રેશન રદ કરવામાં આવે. આ અમારી માંગણી સાથે અમે અહીંયા પધારેલા છીએ. ત્યારબાદ કે કોર્પોરેશનની પાસે જો સાચવવાની તેવળ નથી તો બીજી ગૌશાળાને ગાયો શું કામ એને આપે છે, તો એવું કરે કે જે હાજર દંડની પ્રોસેસ રાખે છે, ગાયો પકડવામાં આવે છે તો તેના માલિકો જ ગાયું છોડાવી શકે છે, તો કોર્પોરેશન પણ આવા વિવાદથી બચી શકે છે. એટલે આ બે માંગ સાથે અમે કોર્પોરેશનમાં કમિશનર સાહેબને રજૂઆત કરવા આવેલા હતા. ભરતભાઈ ધોળકિયા. આજનું નિવેદનમાં કમિશનર સાહેબને રજૂઆત કરવા આવ્યા હતા. કોર્પોરેશન દ્વારા જે ગાયો ગૌશાળાઓને આપવામાં આવે છે, એ ગૌશાળાવાળા પાસે એવું સંચાલન જ નથી કે ગાયોને સાચવી શકે, તો એના કરતાં તો આ લોકો કાયદાને થોડો ઘડવો કરી નાખે તો માલધારી પોતે જ ગાયને છોડાવી લેશે. જે આ લોકોની 7 દિવસની પ્રોસેસ છે કે 7 દિવસની અંદર ગાયને છોડાવી લેવી, તો એ 7 દિવસની અંદર એટલા બધી ડોક્યુમેન્ટની પ્રોસેસ લાંબી છે કે માલધારી છોડાવી નથી શકતા. અને આ લોકો જે ગૌશાળાઓને ગાય આપે છે એ ગૌશાળા પણ ગાયને સાચવી નથી શકતા. હજી આ 4 દિવસ પહેલાંનું જે છે કે 30 કરતાં વધારે ગાયોના ગાય મૃત્યુ પામી અને ઓફિશિયલી આંકડો 30 કરતાં વધારે છે. આમ તો 50 કરતાં વધારે ગાયોના મૃત્યુ થયા છે. આગળની કાર્યવાહી એ છે કે જો હવે આ લોકો કંઈ આ જે પ્રોસેસ છે ગાય છોડાવવાની એને થોડીક જો હળવી નહીં કરે તો આના માટે ઉગ્ર આંદોલન થશે અને બાપા સીતારામ ગૌશાળાઓને બંધ કરાવે અને અહીંયા જે કોર્પોરેશન દ્વારા જે ગાયોને મોકલવામાં આવે છે એ બંધ કરે. અને અત્યારે જે હાલમાં અહીંયા જે 200 ગાય છે જે બાપા સીતારામ ગૌશાળાઓમાં, કાં તો કોર્પોરેશન એની જવાબદારી લે ન કરી ગાયોને ત્યાંથી પાંજરાપુરમાં શિફ્ટિંગ કરાવે, આવી અમારી માંગ છે. કેટવી ન્યૂઝ ગુજરાતી સાથે મેરામ સોલંકી રાજકોટ.